જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, તમે જેવી રીતે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એવી રીતે કે જો તમારે પીએસઆઈ બનવું છે, શું તમારે પીએસઆઈ બનવું હોય તો તમારે કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને આપણે આ બેચની અંદર કેવી રીતે તૈયારી કરાવવામાં આવશે એના વિશે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું. તો સૌ પ્રથમ તો જે પીએસઆઈ એમસીક્યુ બેચ આપણે જે લોન્ચ કરેલી છે, આપણી જે એપ્લિકેશન જે છે, એપ્લિકેશન જે નોલેજ સાથી એપ્લિકેશન છે, એ એપ્લિકેશનમાં આપણે એક પીએસઆઈ એમસીક્યુ બેચ લોન્ચ કરેલી છે. હવે એ આ વિડીયોની અંદર એ બેચમાં શું શું કરાવવામાં આવશે તેની ડિટેલ જોઈએ. તો કે કેવી રીતે આ બેચમાં તૈયારી કરાવવામાં આવશે, આ બેચ કરવાથી શું ફાયદો થશે, ત્યાર પછી આ બેચની અંદર મટીરિયલ શું શું આપવામાં આવશે અને જે મટીરિયલ આપવામાં આવશે તે મટીરિયલ તૈયાર કેવી રીતે કરાવવામાં આવશે. એટલે મિત્રો, જે પણ મટીરિયલ આપવામાં આવશે એ મટીરિયલ તમારી પાસે તૈયાર કરાવવામાં આવશે. મિત્રો, ખાલી મટીરિયલ નહીં આપવામાં આવે, તેને તૈયાર પણ કરાવવામાં આવશે, તેનું પણ પ્લાનિંગ આપણે આ બેચની અંદર કરેલું છે. તો આ બધા ટોપિક જે છે, આવા પ્રશ્નો જે છે અને આ પ્રશ્નો જે આપણે ડિસ્કસ કરશું આ વિડીયોમાં, બરાબર. અને જો તમે આ પ્રમાણે તમે તૈયારી કરશો પીએસઆઈની, તો તમારે 100% તમારે પીએસઆઈમાં આવવાના ચાન્સ વધી જશે, બરાબર. એટલે તમારે જો પીએસઆઈની તૈયારી કરવી હોય અને જો તમે સિરિયસ હોય પીએસઆઈ બનવા માટે, તો મિત્રો આ બેચમાં જરૂરથી જોડાઈ જજો. અને આ બેચમાં કેવી રીતે તૈયારી કરવામાં આવશે એના માટે સૌપ્રથમ તમે આ વિડીયોને અંત સુધી જુઓ. જો તમને પસંદ આવે તો જ આ બેચમાં તમે જોડાજો, બરાબર. અને ન પસંદ આવે, તમને એમ થાય કે ના આપણે આની કરતાં સારી તૈયારી કરી છે, તો તમારે આ બેચમાં જોડાવાની જરૂર નથી, બરાબર. તો સૌપ્રથમ આપણે આ બેચ વિશે માહિતી લઈએ. તો કે આ બેચની અંદર તમને જે એમસીક્યુ બેચ છે, આપણે સૌપ્રથમ મિશન પીએસઆઈ એમસીક્યુ બેચ, બરાબર, આ એમસીક્યુ બેચ છે. હવે આની અંદર તમને આપવામાં શું આવશે, તો કે એક મટીરિયલ આપવામાં આવશે અને પછી ટેસ્ટ લેવામાં આવશે, બરાબર. તો સૌપ્રથમ જોઈએ કે મટીરિયલ કઈ રીતે આપવામાં આવશે. તો મટીરિયલ તમને જો 100 MCQની પીડીએફ મળશે, વન લાઇનર 100 MCQની પીડીએફ મળશે, વીકલી એમસીક્યુ મળશે, મંથલી એમસીક્યુ મળશે, એવી જ રીતે વન લાઇનર પણ ડેઈલી, વીકલી અને મંથલી, બરાબર, એવી રીતે તમને મળશે. પરંતુ કેવી રીતે, જો મિત્રો આપણે આ બેચની અંદર આપણે જબરદસ્ત પ્લાનિંગ કરેલું છે. પ્લાનિંગ કેવી રીતે કરેલું છે કે આ સૌપ્રથમ જે માની લો કે આજે છે સોમવાર, બરાબર, આ સોમવાર છે આજે, અને સોમવારે આજથી આ બેચ સ્ટાર્ટ થવાની છે. તો તમને સોમવારે, આજે સોમવાર છે, બરાબર, અને રવિવારના દિવસે તમને સાંજના સમયે, સાંજે અથવા તો રાત્રે, એટલે કે રાત સુધીમાં તમને આ સોમવારે 100 MCQની એક PDF, બરાબર, 100 MCQની PDF તમને એપ્લિકેશનમાં મળી જશે. હવે આ 100 MCQ એટલે કે આ ડેઈલી જે 100 MCQ PDF છે તે તમને એક દિવસ અગાઉ મળી જશે. આ 100 MCQ તમારે વાંચવાના, તૈયાર કરી લેવાના, ત્યાર પછી સોમવારે એટલે કે રવિવારે તમને PDF મળી, 100 MCQ મળ્યા, સોમવારે તમારે સાંજે 6 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી તમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે તમે આ જ 100 MCQની ટેસ્ટ આપી શકો છો, બરાબર. જે તમને 100 MCQ PDF આપવામાં આવી છે એ જ 100 MCQની PDF આપી શકો છો અને તે ટેસ્ટની અંદર 100 MCQ આપણે લઈ લીધા હશે, બરાબર. એટલે એક પણ MCQ આપણે મિસ કરવાનો નથી, એટલે 100 MCQ આ ટેસ્ટની અંદર કવર થઈ જશે. અને આ ટેસ્ટ જે છે સાંજે 6 વાગે એક્ટિવ થશે અને રાત્રે 11 વાગે પૂરી થશે, બરાબર. એટલે જ્યારે તમારે સમય મળે ત્યારે તમે આ ટેસ્ટ આપી શકો છો. અને આ ટેસ્ટનો સમય 1 કલાકનો રહેશે, જનરલી 1 કલાકનો રહેશે, પરંતુ પછી જે ક્વેશ્ચન, માની લો કે આપણે ગણિત હોય, બરાબર, તો ગણિતના વધારે ક્વેશ્ચન હોય તો 1 કલાકમાં ગણિતનું પેપર પૂરું ન થાય, બરાબર, તો તેના માટે આપણે વધારે સમય પણ રાખી શકીએ છીએ, બરાબર. એટલે આ જે ટેસ્ટનો જે સમય છે તે ફ્લેક્સિબલ રહેશે, બરાબર. જેવા ક્વેશ્ચન એ પ્રમાણે તમને સમય આપવામાં આવશે, કારણ કે અત્યારે આપણે સમય મર્યાદામાં રહીને અને સારામાં સારા આપણે MCQ તૈયાર કરી શકીએ એટલા માટે આપણે આવી રીતે આયોજન કરેલું છે, બરાબર. આ થઈ ગયું ડેઈલી ટેસ્ટ, બરાબર. હવે ડેઈલી ટેસ્ટને તમને જે 100 MCQ આપવામાં આવે પછી, ત્યાર પછી છે ડેઈલી વન લાઇનર પ્રશ્નો. હવે આ મિત્રો, વન લાઇનર પ્રશ્નો કેવા હશે અને કેવી રીતે તેને તૈયાર કરવામાં, તો જો મિત્રો અહીંયા તમને ડેઈલી જે 100 MCQ આપવામાં આવશે એ જ 100 MCQનો વન લાઇનર 100 MCQ હશે, બરાબર. પ્રશ્ન એ જ હશે જે તમને 100 MCQ આપવામાં આવેલો છે, એ જ પ્રશ્ન છે. માત્ર આમાંથી જે ઓપ્શન હશે એ વન લાઇનરમાં ઓપ્શન હટાવી દેવામાં આવ્યા છે, એટલે કે તમારે ઘરે પ્રેક્ટિસ કરવા માટે, એટલે કે માની લો કે આ 100 MCQની PDF તમે 3 વખત વાંચી, બરાબર. આ 3 વખત તમે આ PDF વાંચી, ત્યાર પછી તમે જે તમને એમ થાય કે 100માંથી મને કેટલા યાદ રહ્યા, હવે હું મોઢે જવાબ આપી શકું છું કે નથી આપી શકતો, એ માટે, એ ચેક કરવા માટે તમને વન લાઇનર PDF ઓપન કરવાની, તેની અંદર ખાલી પ્રશ્ન હશે, જવાબ તમારે તમારી નોટ અને પેન લઈને બેસવાનું,
જવાબ તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે, બરાબર? તમારે જે પણ જવાબ આવતો હોય તે તમારે લખવાનો રહેશે. એટલા માટે આ પ્રેક્ટિસ કરવા માટે અને એમસીક્યુની જો આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે 100% જ્યારે પણ એ એમસીક્યુ જો ટેસ્ટમાં પૂછાશે, ફાઇનલ એક્ઝામ પીએસઆઈની ફાઇનલ એક્ઝામમાં પૂછાય, એટલે તમારે ઓપ્શનની પણ જરૂર ન પડે, બરાબર? જો આવી રીતે તમે તૈયારી કરો તો ઓપ્શનની પણ જરૂર ન પડે, ડાયરેક્ટ સીધો તમે જવાબ આપી શકો છો, બરાબર? એટલા માટે આપણે તૈયારી એવી રીતે કરવાની છે કે 100 એમસીક્યુ તમને આપવામાં આવેલા હોય, બરાબર, અને સાથે સાથે એ જ એમસીક્યુને તમને વનલાઇનર આપવામાં આવે, એટલે તમે એ એમસીક્યુ પ્રોપર રીતે સારી રીતે યાદ રહે એવી તૈયારી તમે કરી શકો, બરાબર? ત્યાર પછી છે વીકલી ટેસ્ટ. તો વીકલી ટેસ્ટમાં શું છે કે વીકલી ટેસ્ટ માની લો કે આપણે સોમવારથી બેચ સ્ટાર્ટ થઈ, બરાબર, સોમવારથી બેચ સ્ટાર્ટ થઈ તો વીકલી ટેસ્ટ આપણે હશે રવિવારે, એટલે શનિવાર સુધી, શનિવાર, બરાબર, શનિવાર સુધી કેટલા 6 દિવસ આવે, બરાબર? 6 દિવસ તમને દરરોજ 100 એમસીક્યુ મળે, તો 6 દિવસના કેટલા 600 એમસીક્યુ મળે, બરાબર? 1 વીકના 600 એમસીક્યુ. આ 600 એમસીક્યુની રવિવારે, બરાબર, રવિવારે તમારી ટેસ્ટ હશે 100 માર્ક્સની, બરાબર? 100 માર્ક્સ અને 100 પ્રશ્ન હશે, એટલે એ 100 પ્રશ્ન તમારે આ 600 જે પ્રશ્ન જે છે 1 વીકના 600 પ્રશ્ન, એ 600 પ્રશ્નમાંથી 100 પ્રશ્ન પૂછવામાં આવશે વીકલી ટેસ્ટમાં, બરાબર? અને એ વીકલી ટેસ્ટની પીડીએફ તમને કેવી રીતે મળશે? તો કે આજે 600 પ્રશ્ન જે છે તે 600 પ્રશ્ન તમને અહીંયા તમને કમ્બાઈન કરીને આપી દેવામાં આવશે. ડેલી 100 એમસીક્યુની અલગ અલગ પીડીએફ હોય ને, તો આપણે શનિવારે તમને એક કમ્બાઈન પીડીએફ આપી દેવામાં આવશે, જેની અંદર જે આપણે પાછળના વીકમાં એટલે કે જે તે વીકમાં જેટલા પણ એમસીક્યુ આપણે ચાલ્યા છે તે બધા એમસીક્યુની એક કમ્બાઈન પીડીએફ હશે, એટલે તમારે અલગ અલગ પીડીએફ વાંચવી નહીં પડે, માત્ર એક પીડીએફ ઓપન કરીને તમે વીકલી ટેસ્ટની તૈયારી કરી શકો, બરાબર? એટલે એ રીતે વીકલી ટેસ્ટ આપવામાં આવશે, અને એવી જ રીતે એ 600 પ્રશ્નની તમને વનલાઇનર મળી જશે, બરાબર? એવી રીતે પણ તમે તૈયારી કરી શકો, બરાબર? એટલે આ થઈ આપણી વીકલી ટેસ્ટ, બરાબર? એ દર રવિવારે આવશે, અને સમય તો મિત્રો બધાનો સેમ જ રહેશે. સાંજે 6 વાગે એક્ટિવ થશે ટેસ્ટ, ડેલી વીકલી અને મંથલી બધી ટેસ્ટો જે છે તે સાંજે 6 વાગે એક્ટિવ થશે, રાત્રે 11 વાગ્યા સુધી જ્યારે તમે ફ્રી હોય ત્યારે આપી શકો છો, બરાબર? ત્યાર પછી છે હવે વાત કરીએ મંથલી ટેસ્ટ. તો મંથલી ટેસ્ટ કેવી રીતે હશે? તો કે મંથલી ટેસ્ટ હશે જે તે મહિનાના છેલ્લા દિવસે, બરાબર, જે તે મહિનાના છેલ્લા દિવસે મંથલી ટેસ્ટ હશે. હવે મંથલી ટેસ્ટમાં મિત્રો કેટલા એમસીક્યુમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે? તો મંથલી ટેસ્ટમાં પણ ટોટલ ટેસ્ટ હશે 100 માર્ક્સની અને 100 પ્રશ્ન હશે, બરાબર? 100 માર્ક્સ અને 100 પ્રશ્ન, દરેકનો 1 માર્ક, બરાબર, એવી રીતે હશે. પરંતુ કેટલા એમસીક્યુમાંથી આ 100 પ્રશ્ન પૂછવામાં આવશે? તો કે 1 તારીખથી 30 તારીખ સુધી, એટલે કે 31નો મહિનો હોય તો 31 તારીખે આપણે મંથલી ટેસ્ટ, તો 1 તારીખથી 30 તારીખ સુધી ડેલી તમને 100 એમસીક્યુ મળ્યા હોય, એટલે 30 દિવસ તમને મળે, 30 દિવસ એટલે 3000 એમસીક્યુ તમને મળે, બરાબર, 1 મહિનામાં 3000 એમસીક્યુ મળે. આ 3000 એમસીક્યુમાંથી 100 એમસીક્યુ પૂછવામાં આવશે, બરાબર, આ મંથલી ટેસ્ટમાં. હવે એવી જ રીતે તમને મંથલી જે ટેસ્ટ છે તેનું એમસીક્યુની એક કમ્બાઈન પીડીએફ, જેવી રીતે વીકલીમાં આપણે જે કમ્બાઈન પીડીએફ કરીએ છીએ એવી રીતે મંથલીમાં પણ તમને કમ્બાઈન પીડીએફ આપવામાં આવશે, એટલે તમારે અલગ અલગ પીડીએફ ઓપન કરીને વાંચવું ન પડે. એટલા માટે સહેલાઈથી તમે તૈયારી કરી શકો, અલગ અલગ પીડીએફ ઓપન કરીને તમારો ટાઈમ વેસ્ટ ન થાય, એટલા માટે કમ્બાઈન પીડીએફ આપવામાં આવશે 3000 પ્રશ્નની, બરાબર. ત્યાર પછી મંથલી જે વનલાઇનર પ્રશ્ન છે તે વનલાઇનર પણ તમને 3000 વનલાઇનર પણ આપી દેવામાં આવશે, એટલે તમે એ પણ જે મેથડથી તમે તૈયારી કરી શકો, બરાબર. તો આવી રીતે ડેલી વીકલી અને મંથલી ટેસ્ટ આપણે ચાલુ રહેશે, બરાબર, અને પીડીએફ પણ તમને આપવામાં આવશે. અને આ બધું આપણે મિત્ર આપણી જે એપ્લિકેશન જે છે મિત્રો એ એપ્લિકેશનની અંદર આ બધું શિડ્યુલ આપવામાં આવશે. આ બધી જે શિડ્યુલની આપણે વાત કરી તે એપ્લિકેશનની અંદર જ ઓપન થશે. તમે પીડીએફ જે છે તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ નહીં કરી શકો. ઘણા બધા મિત્રો બિનસચિવાલય મેરેથોન કોર્સ જે આપણે લોન્ચ કરેલો છે તેની અંદર જોડાયેલા છે ને, તે મિત્રોનો સવાલ છે કે સર અમારે એમસીક્યુ જે પીડીએફ જે છે તે અમારા મોબાઈલમાં નથી બતાવતી. તો મિત્રો તે મોબાઈલમાં નહીં બતાવે, આપણી એપ્લિકેશનમાં જ તમને પીડીએફ જોવા મળશે, બરાબર. એટલે આવી રીતે તૈયારી કરવાની. અને મિત્રો એ પીડીએફ ભલે તમારા મોબાઈલમાં ન ડાઉનલોડ થાય, પરંતુ એ જે એપ્લિકેશનમાં ડાઉનલોડ થશે એપ્લિકેશનમાં તમે જોવા મળશે, અહીંયા ડાઉનલોડ થશે. તો મિત્રો એ પીડીએફનું જે એક્સેસ જે છે ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી પીએસઆઈની પરીક્ષા નહીં આવે ત્યાં સુધી તમે તે પીડીએફને એક્સેસ કરી શકશો, વાંચી શકશો. જેવી પીએસઆઈની એક્ઝામ પતી જશે એટલે આપણે બેચ પૂરી થાય એટલે બધી પીડીએફ તમારી પાસેથી જતી રહેશે, બરાબર. તો આવી રીતે આપણે તૈયાર કરવાનું છે, કારણ કે તમારે પછી જે એમસીક્યુ જે છે તે એમસીક્યુ બધા તમારા મગજમાં ઉતારવાના છે, બરાબર. હવે મિત્રો આપણે જ્યારે પીએસઆઈની જે એક્ઝામ જે છે તે પીએસઆઈની એક્ઝામ આવે ત્યાં સુધી આપણો ટાર્ગેટ છે 9000
પ્લસ એમસીક્યુ સોલ્વ કરવાનો અને યાદ રાખવાનો, બરાબર. 9000 પ્લસ એમસીક્યુ, દરેક સબ્જેક્ટના 9000 પ્લસ એમસીક્યુની આપણે પ્રિપેરેશન એવી કરવાની છે કે તે 9000 ક્વેશ્ચનમાંથી જો કોઈ પણ ક્વેશ્ચન ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો આપણને તે વિધાઉટ ઓપ્શન આપણને આવડવો જોઈએ, બરાબર. એવી રીતે આપણે 9000 ક્વેશ્ચનની આપણે પ્રિપેરેશન કરવાની છે એવો આપણે આ બેચનો ટાર્ગેટ છે. બિન સચિવાલયમાં પણ છે, બિન સચિવાલયમાં પણ આપણે 9000 પ્લસ બે એમસીક્યુનો ટાર્ગેટ રાખેલો છે અને એ બેચ અત્યારે રનિંગ છે. તેની અંદર પણ ઘણા બધા મિત્રો જોડાયેલા છે, તેમને ખબર છે કે આપણે કેવી રીતે પ્રિપેરેશન થાય છે, બરાબર. અને મિત્રો, આ જે બેચ જે છે આ બેચમાં, બેચની અંદર તમને જે મોક ટેસ્ટ આપવામાં આવશે, એટલે કે પીએસઆઈની એક્ઝામ ડેટ ડિક્લેર થશે અને પછી જે આપણે મોક ટેસ્ટ લેવામાં આવશે ને, એ બધી મોક ટેસ્ટ આ બેચમાં જોડાયેલા વિદ્યાર્થી માટે ફ્રીમાં રહેશે, બરાબર. એટલે તમને 100-100 માર્કની જે મોક ટેસ્ટ હશે તે મોક ટેસ્ટ પણ તમને ફ્રીમાં આપવામાં આવશે, બરાબર. આ બેચની અંદર જે પણ જોડાયેલા છે એમના માટે, બરાબર. હવે મિત્રો, આ બેચ ક્યારથી શરૂ થાય છે? તો સૌપ્રથમ આ બેચ શરૂ થાય છે 1 એપ્રિલથી, બરાબર. 1 એપ્રિલ 2021થી આ બેચ શરૂ થશે. એટલે કે આપણે જે શિડ્યુલ કીધું, આપણે ટાઈમ ટેબલ જે કીધું, ડેઈલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, એ આપણે 1 એપ્રિલથી સ્ટાર્ટ થશે અને 31 જુલાઈ 2021 સુધી આ બેચ સ્ટાર્ટ રહેશે. બેચ સ્ટાર્ટ રહેશે એટલે ડેઈલી 100 એમસીક્યુ તમને મળે છે ને, 100 એમસીક્યુ ડેઈલી, એ 100 એમસીક્યુ ડેઈલી તમને 31 તારીખ સુધી મળતા રહેશે, બરાબર. 31 તારીખે આપણે એમસીક્યુ ડેઈલી 100 આપવામાં આવે છે તે બંધ થઈ જશે. પછી તમારી મોક ટેસ્ટો લેવામાં આવશે, પછી જે એવું લાગે તો આપણે જે એમસીક્યુ ચાલ્યા છે તેનો રિપીટેશન કરવામાં આવશે અને એક્ઝામ આવશે, એટલે તમને મોક ટેસ્ટ તો ફ્રીમાં આપવાની જ છે, બરાબર. એની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને મિત્રો, આ ફી, આ જે બેચ છે તેની ફીસ છે 600 રૂપિયા, બરાબર. 600 રૂપિયા અને કેટલા 4 મહિના થાય, એપ્રિલ મે જૂન અને જુલાઈ આખો આવશે, એટલે 4 મહિના, બરાબર. 4 મહિનાના આપણે 600 રૂપિયા છે, પરંતુ 100 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. જે 20/3/2021 રાત્રિના 12 વાગ્યા પહેલાં જો તમે આ બેચ સાથે જોડાવ તો તમને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે તમને આ બેચમાં 500 રૂપિયા પર પે કરીને તમે આ બેચમાં જોડાઈ શકો છો, બરાબર. 20/3/2021 સુધીમાં તમે જોડાવ તો, બરાબર, તો 500 રૂપિયામાં તમે આ બેચ સાથે જોડાઈ શકો છો. 500 રૂપિયા એટલે માત્ર જે મિનિમમ પ્રાઇસ કહેવાય, 500 રૂપિયામાં તમને 4 મહિના ડેઈલી આવી રીતે તૈયારી કરાવવામાં આવે એમસીક્યુની, અને એ એમસીક્યુ આપણે જ્યારે એક્ઝામની અંદર પૂછાય એટલે આપણને વિધાઉટ ઓપ્શન આપણને જવાબ મગજમાં આવી જવો જોઈએ, એવી તૈયારી આપણે કરવાની છે. એવી રીતે જબરદસ્ત પ્લાનિંગ સાથે તમને આમાં આ બધું મટીરિયલ આપવામાં આવશે. માત્ર તૈયારી તમારે કરવાની છે, જો તમે પીએસઆઈ બાબતે સિરિયસ હોય તો, બરાબર. અને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તમારા કોર્સને રિલેટેડ, આ બેચને રિલેટેડ, તો તમે અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો, બરાબર. અને મિત્રો, આ બેચ જે છે તે બેચની અંદર તમારે એક્સેસ રહેશે જ્યાં સુધી તમારી પીએસઆઈની એક્ઝામ આવશે, બરાબર. એક્ઝામ દઈને તમે બહાર ન આવો ત્યાં સુધી આ જે બેચની અંદર તમે જોડાયેલા રહેશો, અને એક્ઝામ પતે એટલે પછી આપણે આ બેચ પૂરી કરી દેવામાં આવશે અને બધું મટીરિયલ આપણે આ એપ્લિકેશનમાં જ રાખવામાં આવશે, તમારા મોબાઈલમાં ડાઉનલોડ નહીં થાય, બરાબર. એટલે આ ક્લેરિફિકેશન આપણે કરી દઈએ, બરાબર. અને બાકી તમારે જો બીજી કોઈ પણ ક્વેરી હોય તો તમે આ વોટ્સએપ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા તો તમે મેસેજ કરી શકો છો. તો મિત્રો, હું એવી આશા રાખું છું કે તમને જો આ આપણો જે પ્લાનિંગ જે છે તમને જો પસંદ આવ્યું હોય અને તમે જો જોડાવવા માગતા હોય, બરાબર, તો અત્યારે જ તમે જોડાઈ જાઓ. જેની જે કોર્સ છે, જે બેચ જે છે, આ બેચની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આપણી એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો મિત્રો, આ વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ.